धोराजी में आउटसोर्सिंग कर्मचारी ने पगार न मळता आज मां अमृतम कार्ड की कामगिरी बंद करी अने कर्मचारी हड़ताल पर उतरी गया। धोराजी मामलतदार कचेरी खाते मां अमृतम कार्ड की कामगिरी करता आउटसोर्सिंग कर्मचारी ने पगार 3 महीना थी नथी मळ्यो, जेथी आज रोज धोराजी आउटसोर्सिंग कर्मचारी हड़ताल पर उतरी गया छे अने पगार बाबते अनेक वक्त रजूआत करवा छता आउटसोर्सिंग कर्मचारी ने पगार 3 महीनानो नथी आपवामां आवेल, जेथी धोराजी मामलतदार कचेरी में मां अमृतम कार्ड की कामगिरी बंद करी अने कर्मचारी हड़ताल पर उतरी गया छे। અને હડતાળ પર ઉતરવાથી માં અમૃતમ કાર્ડ અને માં વાત્સલ્ય કાર્ડની કામગીરી બંધ થતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। જે લોકોના ઇમરજન્સી કાર્ડની જરૂર પડે તો તેઓ ક્યાં જાય તે પણ એક મોટો પ્રશ્ન છે, અને દવાખાનામાં આ કાર્ડની તાત્કાલિક જરૂર પડે તો ક્યાં જાય, અને આ કામગીરી બંધ હોવાથી લોકો પણ પરેશાન થઈ ગયા છે, અને અચાનક જ કામગીરી બંધ હોવાથી લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ત્યારે જોવાનું એ રહ્યું કે આ હડતાળ પર ઉતરેલા કર્મીઓની માંગ પૂરી થશે કે કેમ, અને આ બંધ થયેલ કામગીરી ક્યારે શરૂ કરવામાં આવશે તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। મારું નામ વિક્રમ વગાસિયા, ધોરાજી મામલતદાર કચેરીની અંદર આવેલી એટીવેટી ઓફિસની અંદર આજરોજ માં અમૃતમ અને વાત્સલ્ય કાર્ડની ટોટલી કામગીરી બંધ થઈ ગયેલ છે। અહીંયા આવતા માં વાત્સલ્ય કાર્ડ અને અમૃતમ કાર્ડ કઢાવવા આવતા લોકોએ અહીંયા બોર્ડ મારેલું છે અને કોઈ ઓપરેટર હાજર નથી। બોર્ડ એવી રીતે મારેલું છે કે તમામ કાર્યવાહી બંધ રાખવામાં આવેલ છે, કર્મચારીઓ હડતાલ ઉપર ગયેલા છે એવું બોર્ડ મારેલું છે। તો જે ધોરાજી સિટી અને ગ્રામ્યમાંથી આવતા વાત્સલ્ય કાર્ડ અને અમૃતમ કાર્ડ કઢાવવા આવતા લોકોને પારાવાર મુશ્કેલી પડે, જે અચાનક જ હડતાલ ઉપર વહી જતા લોકો અહીંયા ભેગા થયેલા પણ ઓપરેટર કે કોઈ હાજર છે નહીં। પગારના કારણે અમને એવું જાણવા મળેલું છે કે ઓપરેટરોને પગારના કારણે હડતાલ ઉપર ગયેલા છે, જેને 3-4 મહિનાથી આ પગાર મળેલો નથી અને ઓછો પગાર ચૂકવવામાં આવે છે, એના કારણે ઓપરેટરો હડતાલ ઉપર ગયેલા છે, જેને અત્યારે તાત્કાલિક અમૃતમ કાર્ડ અને વાત્સલ્ય કાર્ડની જરૂર છે। જે દર્દીઓ છે એને અત્યારે શું કરવું એ લોકોને સમજાય નથી રહ્યું, તો આના માટેથી તંત્ર વહેલી તકે નિર્ણય લે એવી અમારી અરજ છે। કાનભાઈ સુવા, KTV ન્યૂઝ, ધોરાજી।